શાંતિ 5/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપને પ્રેમથી યાદ કરો તો તમે નિહાલ થઈ જશો. નજરથી નિહાલ થવું એટલે વિશ્વના માલિક બનવું. પ્રશ્ન છે, નજર સે નિહાલ કિંદા સ્વામી સદગુરુ, આનો વાસ્તવિક અર્થ શું છે? ઉત્તર છે, આત્માને બાપ દ્વારા જ્યારે ત્રીજી આંખ મળે છે અને એ આંખથી બાપને ઓળખી લે છે તો નિહાલ થઈ જાય, અર્થાત સદગતિ મળી જાય છે. બાબા કહે છે, બાકો, દેહી અભિમાની બની તમે મારી સાથે નજર લગાવો, અર્થાત મને યાદ કરો, બીજા સંગ તોડી એક મારો સંગ જોડો, તો બેહાલ અર્થાત કંગાળ થી નિહાલ અર્થાત સાહુકાર બની જશો. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાપો કોની પાસે આવ્યા છે? રૂહાની બાપ પાસે. સમજો છો, અમે શિવ બાબાની પાસે જઈએ છીએ. આપ પણ જાણો છો, શિવ બાબા સર્વ આત્માઓના બાપ છે. આપ પણ બાપોને નિશ્ચય જોઈએ કે એ સુપ્રીમ ટીચર પણ છે તો સુપ્રીમ ગુરુ પણ છે. સુપ્રીમને પરમ કહેવાય છે, એ એકને જ યાદ કરવાના છે. નજરથી નજર મેળવાય છે, મેળાવે છે. ગાયન છે, નજર સે નિહાલ કિંદા સ્વામી સદગુરુ, એનો અર્થ જોઈએ. નજરથી નિહાલ કોને? જરૂર આખી દુનિયા માટે કહેવાશે, કારણ કે સર્વના સદગતિ દાતા છે, સર્વને આપત્તિ દુનિયાથી લઈ જવા વાળા છે. હવે નજર કોની? શું આ આંખોની? ના, ત્રીજી આંખ મળે છે જ્ઞાનની, જેનાથી આત્મા જાણે છે આ આપણા સર્વ આત્માઓના બાપ છે. બાપ આત્માઓને સલાહ આપે છે કે મને યાદ કરો. બાપ આત્માઓને સમજાવે છે. આત્માઓ જ પતિ તમો પ્રધાન બન્યા છે. હવે આ તમારો 84મો જન્મ છે. આ નાટક પૂરું થાય છે, પૂરું થવું પણ જોઈએ. જરૂર દરેક કલ્પમાં જૂની દુનિયાથી નવી બને છે, નવીથી પછી જૂની થાય છે. નામ પણ અલગ છે. નવી દુનિયાનું નામ છે સતયુગ. બાપે સમજાવ્યું છે, પહેલા તમે સતયુગમાં હતા, પછી પુનર્જન્મ લેતા લેતા 84 જન્મ વિતાવ્યા. હવે તમારો આત્મા તમો પ્રધાન બની ગયો છે. બાપને યાદ કરશો તો નિહાલ થઈ જશો. બાપ સન્મુખ કહે છે, મને યાદ કરો. હું કોણ? પરમ પિતા પરમાત્મા બાપ કહે છે, બાકો, દેહી અભિમાની બનો. દેહ અભિમાની નહીં બનો, આત્મઅભિમાની બની તમે મારી સાથે નજર લગાવો, મેળવો, તો તમે નિહાલ થઈ જશો. બાપને યાદ કરતા રહો, આમાં કોઈ તકલીફ નથી. આત્મા જ ભણે છે, પાઠ ભજવે છે, કેટલો નાનો છે. જ્યારે અહીં આવે છે તો 84 જન્મોનો પાઠ ભજવે છે. પછી એ જ પાઠ રિપીટ કરવાનો છે. 84 જન્મોનો પાઠ ભજવતા આત્મા પતિત બની ગયો છે. હવે આત્મામાં કંઈ પણ દમ નથી રહ્યો, તાકાત નથી રહી. હમણાં આત્મા નિહાલ નથી, બેહાલ અર્થાત કંગાળ છે. પછી નિહાલ કેવી રીતે બને?
આ શબ્દ ભક્તિ માર્ગનો છે, જેના પર બાપ સમજાવે છે. વેદ, શાસ્ત્ર, ચિત્રો વગેરે પર પણ સમજાવે છે. તમે આ ચિત્ર શ્રીમદ પર બનાવ્યા છે. આસુરીમત પર તો અનેક અસંખ્યના અસંખ્ય ચિત્ર બનાવ્યા છે. એમનું કઈ ઓક્યુપેશન નથી. અહીં તો બાપ આવીને બાળકોને ભણાવે છે. ભગવાન વાચ છે તો એમનું જ્ઞાન થઈ ગયું. સ્ટુડન્ટ જાણે છે આ ફલાણા ટીચર છે. અહીં આ બાળકો જાણો છો કે બેહદના બાપ એક જ વાર આવીને આવું વન્ડરફુલ ભણતર ભણાવે છે. આ ભણતર અને એ ભણતરમાં રાત દિવસનો ફરક છે. તે ભણતર ભણતા ભણતા રાત પડી જાય છે અને આ ભણતરથી દિવસમાં ચાલ્યા જાય છે. તે પણ ભણતર તો જન્મ જન્માંતર ભણતા આવ્યા. આમાં તો બાપ સ્પષ્ટ બતાવે છે કે જ્યારે આત્મા પવિત્ર થશે ત્યારે ધારણા થશે. કહે છે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ રહે છે. આપ બાળકો સમજો છો, આપણે હવે સોનાના વાસણ બની રહ્યા છીએ. રહેશે તો મનુષ્ય જ, પરંતુ આત્માને સંપૂર્ણ બનવાનું છે. 24 કેરેટ હતો, હમણાં 9 કેરેટ થઈ ગયો છે. આત્માની જ્યોતિ જે જાગેલી હતી તે હમણાં બુઝાઈ ગઈ છે. જ્યોતિ જાગેલી અને બુઝાયેલી વાળાઓમાં પણ ફરક છે. જ્યોતિ કેવી રીતે જાગી અને પદ કેવી રીતે મેળવ્યું, આ બાપ જ સમજાવે છે. બાપ કહે છે મને યાદ કરો તો જે મને સારી રીતે યાદ કરશે હું પણ એમને સારી રીતે યાદ કરીશ. આ પણ બાળકો જાણે છે. નજરથી નિહાલ કરવા વાળા એક બાપ જ સ્વામી છે. આમનો આત્મા પણ નિહાલ થાય છે. તમે બધા પરવાના છો, એમને ક્ષમા કહેવાય છે. કોઈ પરવાના ફક્ત ફેરી પહેરવા એટલે કે ચક્કર લગાવવા આવે છે. કોઈ સારી રીતે ઓળખી લે છે તો જીવતે જીવ મરી જાય છે. કોઈ ફેરી પહેરીને ચાલ્યા જાય છે, પછી ક્યારેક ક્યારેક આવે છે, પાછા ચાલ્યા જાય છે. આ સંગમનું જ બધું ગાયન છે. આ સમયે જે કંઈ ચાલે છે એના જ શાસ્ત્ર બને છે. બાપ એક જ વાર આવીને વારસો આપીને ચાલ્યા જાય છે. બેહદના બાપ જરૂર બેહદનો વારસો આપશે. ગાયન પણ છે 21 પેઢી. સતયુગમાં વારસો કોણ આપે છે? ભગવાન રચયિતા જ અડધો કલ્પ માટે વારસો આપે છે રચનાને. યાદ પણ બધા એમને કરે છે. એ બાપ પણ છે તો ટીચર પણ છે, સ્વામી સદગુરુ પણ છે. ભલે તમે બીજા કોઈને પણ સ્વામી સદગુરુ કહેશો, કહેતા હશો, પરંતુ સત્ય તો એક જ બાપ છે. સત્ય હંમેશા જ બાપને કહેવાય છે. એ સત્ય શું આવીને કરે છે? એ જ જૂની દુનિયાને સચખંડ બનાવી દે છે. સચખંડ માટે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જ્યારે સચખંડ હતો તો બીજા બધા ખંડ નહોતા. આ બધા પછી આવે છે. સચખંડની કોઈને પણ ખબર જ નથી. બાકી જે હમણાં ખંડ છે એની તો બધાને ખબર છે. પોતપોતાના ધર્મ સ્થાપકને જાણે છે. બાકી સૂર્યવંશી, ચંદ્રવંશી અને આ સંગમયુગી બ્રાહ્મણ કુળને કોઈ જાણતા નથી.
પ્રજાપિતા બ્રહ્માને માને છે, કહે છે અમે બ્રાહ્મણ બ્રહ્માના સંતાન છીએ, પરંતુ તે છે કુખવંશાવલી, તમે છો મુખવંશાવલી, તે છે અપવિત્ર અને તમે મુખવંશાવલી છો પવિત્ર. તમે મુખવંશાવલી બની પછી છીછી રાવણ રાજ્યથી ચાલ્યા જાઓ છો, ત્યાં રાવણ રાજ્ય હોતું નથી. હવે તમે ચાલો છો નવી દુનિયામાં, એને કહે છે વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા. વર્લ્ડ જ નવું અને જૂનું થાય છે. કેવી રીતે થાય છે આ પણ તમે જાણી ગયા છો. બીજા તો કોઈની બુદ્ધિમાં નથી, લાખો વર્ષની વાતને કોઈ જાણી પણ ન શકે. આ તો થોડા સમયની વાત છે. આ બાપ બેસી બાળકોને સમજાવે છે. બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે ખાસ ભારતમાં ધર્મ ગ્લાની થાય છે. બીજી જગ્યાએ તો કોઈને ખબર જ નથી કે નિરાકાર પરમાત્મા શું વસ્તુ છે. મોટા મોટા લિંગ બનાવીને રાખી દીધા છે. બાળકોને સમજાવ્યું છે આત્માની સાઈઝ ક્યારેય નાની મોટી નથી થતી. જેવી રીતે આત્મા અવિનાશી છે તેવી રીતે બાપ પણ અવિનાશી છે. એ છે સુપ્રીમ આત્મા. સુપ્રીમ એટલે એ સદૈવ પવિત્ર અને નિર્વિકારી છે. આપ આત્માઓ પણ નિર્વિકારી હતા, દુનિયા પણ નિર્વિકારી હતી. એમને કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી. નવી દુનિયા પછી જરૂર જૂની થાય છે, કળા ઓછી થતી જાય છે. બે કળા ઓછી, ચંદ્રવંશી રાજ્ય હતું, પછી દુનિયા જૂની બનતી જાય છે, પછી બીજા બીજા ખંડ આવતા જાય છે. એને કહેવાય છે બાય પ્લોટ, પરંતુ મિક્સઅપ થઈ જાય છે. જામાં પ્લાન અનુસાર જે કંઈ થાય છે તે ફરી રિપીટ થશે. જેવી રીતે બુદ્ધિઓના કોઈ મોટા આવ્યા, એટલાઓને બુદ્ધ ધર્મની અંદર લઈ ગયા, ધર્મને બદલી દીધો. હિન્દુએ પોતાનો ધર્મ જાતે જ બદલ્યો, કારણ કે ધર્મ ભ્રષ્ટ થવાથી કર્મ ભ્રષ્ટ પણ થઈ ગયા છે, વામ માર્ગમાં ચાલ્યા ગયા છે. જગન્નાથના મંદિરમાં પણ ભલે ગયા હશે, પરંતુ કોઈને કંઈ ખ્યાલ નથી ચાલતો. પોતે વિકારી છે તો એમને પણ વિકારી દેખાડી દીધા છે. આ નથી સમજતા કે દેવતાઓ જ્યારે વામ માર્ગમાં ગયા છે ત્યારે આવા બન્યા છે. એ સમયના જ આ ચિત્ર છે. દેવતા નામ તો ખૂબ સારું છે. હિન્દુ તો હિન્દુસ્તાનનું નામ છે, પછી પોતાને હિન્દુ કહી દીધા છે. કેટલી ભૂલ છે. એટલે બાપ કહે છે યદા યદા હિ ધર્મસ્ય. બાબા ભારતમાં આવે છે એવું નથી કહેતા હું હિન્દુસ્તાનમાં આવું છું. આ છે ભારત. હિન્દુસ્તાન અથવા હિન્દુ ધર્મ નથી. મુસલમાનોએ હિન્દુસ્તાન નામ રાખ્યું છે. આ પણ ડ્રામામાં નોંધ છે, સારી રીતે સમજવું જોઈએ. આ પણ નોલેજ છે. પુનર્જન્મ લેતા લેતા વામ માર્ગમાં આવતા આવતા ભ્રષ્ટાચારી બની ગયા છે. પછી એમની આગળ જઈને કહે છે આપ સંપૂર્ણ નિર્વિકારી છો, અમે વિકારી પાપી છીએ. બીજા કોઈ ખંડવાળા આવું નહીં કહેશે. તમે અમે નીચ છીએ અથવા અમારામાં કોઈ ગુણ નથી. આવું કહેતા ક્યારેય સાંભળ્યું નહીં હશે. શીખ લોકો પણ ગ્રંથની આગળ બેસે છે, પરંતુ એવું ક્યારેય નથી કહેતા કે નાનક તમે નિર્વિકારી અમે વિકારી.
નાનક પંથી કંગન લગાવે છે, પહેરે છે, તે છે નિર્વિકારીપણાની નિશાની. પરંતુ વિકાર વગર રહી નથી શકતા. ખોટી નિશાનીઓ રાખી દીધી છે, જેવી રીતે હિન્દુ લોકો જનોઈ પહેરે છે, પવિત્રતાની નિશાની છે. આજકાલ તો ધર્મને પણ નથી માનતા. આ સમયે ભક્તિ માર્ગ ચાલી રહ્યો છે. આને કહેવાય છે ભક્તિ કલ્ટ. જ્ઞાન કલ્ટ સત્યુગમાં છે. સત્યુગમાં દેવતાઓ છે સંપૂર્ણ નિર્વિકારી, કળિયુગમાં સંપૂર્ણ વિકાર, નિર્વિકારી કોઈ હોઈ ન શકે. પ્રવૃત્તિ માર્ગ વાળાની સ્થાપના તો બાપ જ કરે છે, બાકી બધા ગુરુ છે નિવૃત્તિ માર્ગ વાળા. એમનાથી એમનું જોર વધારે થઈ ગયું છે. બાપ કહે છે, આ જે કઈ તમે વાંચ્યું છે એનાથી હું નથી મળતો. હું જ્યારે આવું છું તો બધાને નજરથી નિહાલ કરી દઉં છું. ગાયન પણ છે નજર સે નિહાલ કિંદા સ્વામી સદગુરુ. અહીં તમે કેમ આવ્યા છો? નિહાલ બનવા, વિશ્વના માલિક બનવા. બાપને યાદ કરો તો નિહાલ બની જશો. એવું ક્યારેય કોઈ નહીં કહેશે કે આવું કરવાથી અમે આ બની જઈશું. બાપ જ કહે છે તમારે આ બનવાનું છે. આ લક્ષ્મી નારાયણ કેવી રીતે બન્યા કોઈને ખબર નથી. આ બાળકોને બાપ બધું જ બતાવે છે. આજ 84 જન્મ લઈ પતિત બન્યા પછી તમને આ બનાવવા આવ્યો છું. બાપ પોતાનો પરિચય પણ આપે છે તો નજરથી નિહાલ પણ કરે છે. આ કોના માટે કહે છે? એક સદગુરુ માટે. તે ગુરુ લોકો અનેક છે અને માતાઓ અબળાઓ છે ભોળી. તમે બધા આ ભોળાનાથના બાળકો છો. શંકર માટે તો કહે છે આંખ ખોલી વિનાશ થઈ ગયો, આ પણ પાપ થઈ જાય. બાપ ક્યારેય આવા કામ માટે ડાયરેક્શન નથી આપતા. વિનાશ તો બીજી કોઈ વસ્તુથી થશે ને, બાપ આવું ડાયરેક્શન નથી આપતા. આ તો બધું સાયન્સ કાઢતી રહે છે. સમજે છે, અમે પોતાના કુળનો જાતે જ વિનાશ કરીએ છીએ. તે પણ બંધાયેલા છે, છોડી નથી શકતા. નામ કેટલું થાય છે, ચંદ્ર પર જાય છે, પરંતુ ફાયદો કંઈ પણ નથી. મીઠા મીઠા બાળકો, તમે પણ બાપ સાથે નજર મેળવો, લગાવો. અથવા હે આત્મા, પોતાના બાપને યાદ કરો તો નિહાલ થઈ જશો. બાબા કહે છે, જે મને યાદ કરે છે, મારા માટે સર્વિસ કરે છે, હું પણ એમને યાદ કરું છું. તે એમને તો એમને બળ મળે છે. તમે અહીં બધા બેઠા છો. જે નિહાલ થઈ જશે એ જ રાજા બનશે. ગાયન પણ છે બીજા સંગ તોડી એક સંગ જોડું. એક છે નિરાકાર, આત્મા પણ નિરાકાર છે. બાપ કહે છે મને યાદ કરો. તમે પોતે કહો છો હે પતિત આત્મા, હે પતિત પાવન. આ કોના માટે કહ્યું? બ્રહ્માને, વિષ્ણુને, શંકરને? ના, પતિત પાવન તો એક જ છે, એ સદૈવ પાવન જ છે. એમને કહેવાય છે સર્વશક્તિવાન. બાપ જ સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ સંભળાવે છે. બીજા બધા શાસ્ત્રોને જાણે છે. તે સંન્યાસી શાસ્ત્રો વગેરે વાંચીને ટાઇટલ લે છે. બાપને તો પહેલા જ ટાઇટલ મળેલું છે, એમને વાંચીને થોડું લેવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, ક્ષમા પર જીવતે જીવ મરવા વાળા પરવાના બનવાનું છે, ફક્ત ફેરી લગાવવા વાળા નહીં. ઈશ્વરીય ભણતરને ધારણ કરવા માટે બુદ્ધિને સંપૂર્ણ પાવન બનાવવાની છે. બીજું, બીજા બધા સંગ તોડી એક બાપના સંગમાં રહેવાનું છે, એકની યાદથી સ્વયંને નિહાલ કરવાના છે. આજનું વરદાન, દિલની મહેસૂસતા સાથે દિલારામના આશીર્વાદ પ્રાપ્ત કરવાવાળા સ્વ પરિવર્તક ભવ. સ્વને પરિવર્તન કરવા માટે બે વાતોની મહેસૂસતા સાચા દિલથી જોઈએ. પહેલું, પોતાની કમજોરીની મહેસૂસતા. બીજું, જે પરિસ્થિતિ અથવા વ્યક્તિ નિમિત્ત બને છે એમની ઈચ્છા અને એમના મનની ભાવનાની મહેસૂસતા. પરિસ્થિતિના પેપરના કારણે જાણી સ્વયંના પાસ થવાના શ્રેષ્ઠ સંકલ્પની મહેસૂસતા, શ્રેષ્ઠ સ્વરૂપની મહેસૂસતા હોય કે સ્વસ્થિતિ શ્રેષ્ઠ છે, પરિસ્થિતિ પેપર છે. આ મહેસૂસતા સહજ પરિવર્તન કરાવી લેશે. અને સાચા દિલથી મહેસૂસ કર્યું તો દિલારામના આશીર્વાદ પ્રાપ્ત થશે. સ્લોગન છે, વારિસ એ છે જે એવર રેડી બની દરેક કાર્યમાં જી હજૂર હાજર કરે છે. ઓમ શાંતિ. Thank you.